तो મહેસાણામાં ઓપરેશન કૌભાંડમાં મોટો ખુલાસો થયો છે। 665માંથી માત્ર 85 ઓપરેશન સાચા હોવાનો ખુલાસો થયો છે। માત્ર 85 ઓપરેશનના જ નામ અને રિપોર્ટ કાર્ડ મળી આવ્યા છે। બાકીના તમામ ઓપરેશન બોગસ હોવાનો ખુલાસો થયો છે। મહેસાણામાં કુટુંબ નિયોજન ઓપરેશનમાં સૌથી મોટું કૌભાંડ સામે આવ્યું છે। 16 ફિમેલ હેલ્થ વર્કરે ખોટા ડેટા આપ્યાનો ખુલાસો થયો છે। ખોટા આંકડા રજૂ કરી તંત્રને મૂર્ખ બનાવવામાં આવ્યું છે। તો મહેસાણા શહેરમાં કાગળ ઉપર કુટુંબ નિયોજન ઓપરેશન મામલે મોટો ખુલાસો થયો છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા પાયલ યાદવ અમારી સાથે જોડાયા છે। પાયલ, કુટુંબ નિયોજનના જે ઓપરેશનનો આંકડો સામે આવ્યો છે ખૂબ જ ચોંકાવનારો છે। તંત્રને ડફોળ બનાવવામાં આવ્યું છે, મૂર્ખ બનાવવામાં આવ્યું છે। जी चौक्स भावीनी, जे प्रकार कागल पर कुटुंब नियोजन ऑपरेशन फर्जी कर आंकड़ों सामने आए चौंकावनारा खुलासा जे छे ते अत्यारे मळी रह्या छे। तेमां 665 जे ऑपरेशन थया हता एमांथी 85 ऑपरेशन ज साचा छे। तमाम जे ऑपरेशनो करवामां आव्या छे ते कागळ उपर करवामां आव्या छे, त्यारे 85 लोकोने जे रिपोर्ट कार्ड जे छे ते मळ्या छे। ने आ बाबते गांधीनगर राज्य कक्षाए जे छे ते सुप्रत थयेला डेटामां 85 केस जे छे ते ज साचा छे ने ते ज ऑपरेशन करवामां आव्या छे। बाकीना तमाम डेटा जे छे ते हेल्थ वर्करो द्वारा खोटा आपवामां आव्या छे, तेने लईने समग्र जिल्लामां अत्यारे हालमां तपास चालू रही छे। खास वात ए छे के आजे મહેસાણા જિલ્લાના તમામ જે હેલ્થ ઓફિસરો જે છે તેમને મીટિંગ બોલાવવામાં આવી છે અને આ મીટિંગમાં વધુ તપાસ હાથ ધરાશે કે આવા અનેક ખુલાસાઓ ક્યાંકના ક્યાંક થઈ શકે છે અને ચોંકાવનારા કિસ્સાઓ સામે આવી શકે છે। કાગળ ઉપર કેટલા ઓપરેશન થયા છે, કારણ કે આ પ્રકારનો જે માહિતી સામે આવી છે તેને લઈને જિલ્લા આરોગ્ય તંત્ર અને ડીડીઓ દ્વારા સખત એક્શન લેવામાં આવી રહી છે। તેને લઈને વિસનગરમાં આજે મીટિંગ યોજાશે અને ત્યારબાદ તમામ જે હેલ્થ વર્કરો છે તેમના ડેટા માંગવામાં આવશે અને ત્યારબાદ વધુ માહિતી સામે આવી શકે છે કે આવા કેટલા ફરજી ઓપરેશન જે છે તે કાગળ ઉપર થયા છે। જી ભાવિની, પાયલ યાદવ, આભાર આપનો માહિતી માટે। અથરફ, પાલનપુરમાં સરકારી નર્સિંગ કોલેજની ગંભીર બેદરકારી સામે આવી છે। થોડા દિવસ અગાઉ હલકી ગુણવત્તાનું ભોજન પીરસતા 12 જેટલા વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી, જેથી કેટરર્સ કોન્ટ્રાક્ટ રદ તો કરાયો પરંતુ નવો કોન્ટ્રાક્ટ ન ફાળવાતા વિદ્યાર્થીઓ બહારથી ભોજન લાવવા મજબૂર બન્યા છે। નર્સિંગ કોલેજના સત્તાધીશોની બેદરકારીથી હોસ્ટેલના વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે। ધવલ જોશી આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે। ધવલ, જણાવશો શું વધુ વિગતો? જી અંકિત, ચોક્કસથી વાત કરવામાં આવે તો પાલનપુરમાં આવેલી સિવિલ હોસ્પિટલ ના કમ્પાઉન્ડમાં જે નર્સિંગ હોસ્ટેલ ચાલે છે તે નર્સિંગ હોસ્ટેલ સરકાર હસ્તક ચાલી રહી છે અને આ નર્સિંગ હોસ્ટેલમાં 100થી વધુ જેટલી છાત્રાઓ છે તે છાત્રાઓ નિર્વાહ કરી રહી છે। મહત્વની વાત છે કે થોડા દિવસો અગાઉ જ જે નર્સિંગ હોસ્ટેલની જે છાત્રાઓ છે તે ભોજન આરોગ્ય બાદ તેમને ફૂડ પોઈઝનિંગ થયું હતું અને તે બાદ તેમને સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી। જોકે ટૂંકી સારવાર બાદ આ જે વિદ્યાર્થીનીઓ હતી તેમની સ્થિતિ તો સુધરી ગઈ, પરંતુ તે બાદ જેમને હલકી ગુણવત્તાવાળું ભોજન પીરસ્યું હતું તેવા જે કોન્ટ્રાક્ટર હતા ભોજન બનાવવાવાળા તે કોન્ટ્રાક્ટરનો કોન્ટ્રાક્ટ રદ કરી દેવાયો છે। મહત્વની વાત છે કે 3 દિવસ અગાઉ આ કોન્ટ્રાક્ટ છે તે કેટરર્સનો રદ કરી દેવાયો છે, પરંતુ તે બાદ નવો કોન્ટ્રાક્ટ ન પાડવાતા અત્યારે વિદ્યાર્થીનીઓ છે તે બહારના જે કેન્ટીનો આવેલા છે તેમાંથી ભોજન લાવવા મજબૂર બની છે। મહત્વની વાત છે કે સત્તાધીશોએ કોન્ટ્રાક્ટ તો રદ કરી દીધો, પરંતુ તેની સામે નવો કોન્ટ્રાક્ટ ન પાડવાતા અત્યારે તો આ વિદ્યાર્થીનીઓ છે તે હાલાકી ભોગવવા મજબૂર બની છે। અંકિત, આભાર સમગ્ર માહિતી આપવા માટે। સાબરમતી આશ્રમના સેક્રેટરીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે। સેક્રેટરી પદેથી અમૃત મોદીએ રાજીનામું આપી દીધું। ઉંમર અને માંદગીના કારણે આ રાજીનામું આપ્યું છે। લાંબા સમયથી અમૃત મોદી અહીં સેક્રેટરી તરીકે કાર્યરત હતા। આશ્રમના કાર્યોમાં તેઓ મદદરૂપ ચોક્કસ થશે, પરંતુ પદ પરથી ઉંમર અને માંદગીના કારણે તેમણે રાજીનામું આપી દીધું છે। અધરફ, લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ એક્શનમાં જોવા મળી રહ્યું છે। રાજકોટ કમલમમાં સૌરાષ્ટ્ર ઝોનની મહત્વની બેઠક મળવા જઈ રહી છે। સૌરાષ્ટ્ર કચ્છના 15 શહેર અને જિલ્લા પ્રમુખો તેમાં હાજર રહેશે। રત્નાકરજી અને સાંસદ વિનોદ ચાવડાની અધ્યક્ષતામાં આ બેઠક યોજાવા જઈ રહી છે। આગામી દિવસોમાં કયા કાર્યક્રમો કરવા અને શું કરવું તે અંગે ચર્ચા થશે। શહેર અને જિલ્લા પ્રભારી, વિધાનસભા પ્રભારી હાજર રહી શકે છે।
મયુર સોની આંગે વધુ માહિતી આપી રહ્યા છે. મયુર, કેટલા વાગે આ બેઠક મળવા જઈ રહી છે અને કયા કયા જિલ્લા અને જે શહેરના પ્રમુખો છે તે પ્રભારી છે તે હાજર રહેવાના છે? बिल्कुल, लोकसभानी चूंटणी ने भाजप छे ते एक्शन मोडनी अंदर जोवा मळी रही छे. राजकोटना कलमम खाते 15 जिल्लाना शहर प्रमुखो जिल्ला प्रमुखो छे तेमने बैठकनी अंदर आमंत्रित करवामां आव्या छे. आ उपरांत विधानसभाना जे अपेक्षितो छे सांसदो छे ए पण आ बैठकनी अंदर जोडाय तेवी शक्यता छे. विनोद चावड़ा अने साथे ज संगठनना रत्नाकरजी छे ए आ बैठकने संबोधित करवाना छे. मुख्य मुद्दो लोकसभानी चूंटणीनी अंदर वधुमां वधु लीड कई रीते मेळवी शकाय छे, कारण के दरेक लोकसभा बैठक उपरथी गुजरातना 5 लाखनी लीड लेवानो टार्गेट छे ते प्रदेश प्रमुख आपी चुक्या छे. आ अगाउ पण राजकोटनी अंदर तमाम कार्यकर्ताओं ने संबोध्या हता. आ बैठकनो मुख्य एजेंडा तो लोकसभानी चूंटणी छे, परंतु छेल्ला 5 वर्षनी अंदर केन्द्र सरकार द्वारा जिल्ला अने शहेरनी अंदर जे कोई कामो कर्या छे, जे लाभार्थीओ छे तेमना सुधी सीधा पहोंचवा माटे कार्यकर्ताओ छे तेमने सज्ज करवामां आवनार छे. कार्यकर्ताओने एक सीधो मेसेज आपवामां आवनार छे कि आगामी 3 થી 4 મહિનાની અંદર તમે તમામ વસ્તુઓ ભૂલીને માત્ર ને માત્ર લક્ષ્ય જે 5 લાખની લીડનું છે તેના ઉપર કાર્યરત થઈ જાઓ, અને તેનું પરિણામ જે પ્રકારે વિધાનસભાની ચૂંટણીમાં 156 બેઠકો મળી છે એ જ પ્રકારે લોકસભાની ચૂંટણીની અંદર પણ જંગી બેઠક જંગી લીડ સાથે બેઠકો કબજે કરાય એ પ્રકારનું આ આખે આખું આયોજન હોય તેવું ભાજપના સૂત્રોનું કહેવું છે. આભાર સમગ્ર માહિતી આપવા માટે. આદરમ, મહેસાણામાં કુટુંબ નિયોજન ઓપરેશનમાં કૌભાંડનો જે મામલો સામે આવ્યો હતો ત્યારે ઓપરેશન કૌભાંડમાં તપાસ સમિતિ રચાઈ છે. સમિતિને 7 દિવસમાં અહેવાલ રજૂ કરવા આદેશ કરાયો છે. 3 અધિકારી સમગ્ર જિલ્લામાં તપાસ કરશે અને હકીકતમાં થયેલા ઓપરેશન અને સહાય અંગે તપાસ થશે. જાણવા મળી રહ્યું છે કે 700થી વધુ ઓપરેશન માત્ર કાગળ પર કરાયા છે. પાયલ યાદવ આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે. પાયલ, જણાવશે શું વધુ વિગતો? જી ચોક્કસ, મહેસાણામાં જે કુટુંબ નિયોજનના ઓપરેશનના કાગળ ઉપર જે મામલો હતો તેમાં 700થી વધુ ઓપરેશન જે છે તે કાગળ ઉપર થયા હોવાના ખુલાસા થયા બાદ સમિતિની રચના કરવામાં આવી છે. જિલ્લા અધિકારી, એપેડેમિક મેડિકલ ઓફિસર અને ડિસ્ટ્રિક્ટ ક્વોલિટી ઇન્સ્યોરન્સ મેડિકલ ઓફિસરને આ તપાસ સોંપવામાં આવી છે. આ 3 અધિકારીએ સમગ્ર જિલ્લામાં વિગતવાર જે છે તપાસ કરશે. આજે વિસનગરમાં જે તાલુકા હેલ્થ ઓફિસરો જે છે જિલ્લાના તેમને બોલાવવામાં આવ્યા છે અને આવા વધુ ઓપરેશનો થયા છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવશે. આભાર સમગ્ર માહિતી આપવા માટે. સાણંદ વિરમગામ હાઈવે પર એક અકસ્માત થયો છે. વહેલી સવારે અજાણ્યા વાહને 5 ટ્રેક્ટરને ટક્કર મારી હતી. આ સમગ્ર ઘટનાને લઈને ભારે અરેરાટી વ્યાપી છે. ખેડૂતોની ડાંગર રસ્તા પર ઢોળાઈ જતા રોષ જોવા મળી રહ્યો છે. ઈયાબા ગામ પાસે અજાણ્યા વાહને ટક્કર મારી છે. ખેડૂતોએ સાણંદ વિરમગામ હાઈવે અને વિરમગામ હાઈવે જામ કર્યો. ઈયાબા પાસે અજાણ્યા વાહનની અડફેટે ડાંગર ભરેલ 5 ટ્રેક્ટર જે છે તે ટક્કરે આવ્યા. મોડી રાત્રે અકસ્માતમાં આ ઘટના ઘટી છે, જે બાદ ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં કોલેરાનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે. ડબ્લ્યુએચઓના રિપોર્ટ બાદ એએમસી હેલ્થ કમિટી ચેરમેને પ્રતિક્રિયા આપી દૂષિત પાણી ન આવે તે માટે સૂચના આપીશું. જે વોર્ડમાંથી કેસ મળ્યા છે ત્યાંના અધિકારીને કડક સૂચના આપવામાં આવશે. રોગચાળો ઓછો ફેલાય તે માટે લોકોને જાગૃત કરવામાં આવશે. તમામ અધિકારીઓના જે જે વોર્ડમાંથી કોલેરાના કેસ બન્યા તમામ અધિકારીઓને કડક રીતે કામગીરી તમને સૂચના આપશે કે દૂષિત પાણી અસર તેનો પણ નિકાલ કરી અને નાગરિકોને આ અવેરનેસના કાર્યક્રમ અને પાણી શુદ્ધિકરણ મળે અને રોગચાળો ઓછો ફેલાય એ માટે અમે સંપૂર્ણ પ્રયત્ન કરીશું. અત્યારે પણ દરેક અધિકારીને ટેલિફોનની તમને સૂચના આપીશું.